નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? સૌને મારા ગુડ મોર્નિંગ. તો આપણે ધોરણ 4 નું ગણિત બરોબર પ્રકરણ 4 પણ ઈ પહેલા થોડું આપણે પ્રકરણ 10 નું જે અધૂરું છે તે લેવાનું છે. તો બરોબર, તો ચાલો બધાય પેજ નંબર 170 ઉપર જે આપેલું છે તેમાં ધ્યાન આપો. પુસ્તક કાઢી બધાએ. તો ચાલો પેજ 170 ઉપરનું. ઊંધું ચત્તું. અનિશા રમી રહી છે તેના દોસ્તને. તે બતાવી રહી છે કે તેના માથા પર પણ ઊભી રહી શકે છે. હવે અનિશાના પત્તાથી રમે છે. આપલે પત્તાથી ઊંધું કરવા કરતાં તેવું કેવું દેખાતું હશે? તો અહીંયા ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. ભોંયતળિયાની પેટર્ન. શું તમે ક્યારે આવા આકારમાં ભોંયતળિયામાં લાદીઓ જોઈ છે? બરોબર, તો કે હા. આ ડિઝાઇન કેવી રીતે બનાવી છે? કે તે સંપૂર્ણ ભોંયતળિયાના જગ્યાએથી ઢાંકી દે છે, જેમાં વચ્ચે બિલકુલ જગ્યા રહેતી નથી. તો હવે તમે આપેલ લાદીના ભોંયતળિયામાં ઢાંકી દો. તો અહીંયા જે ડિઝાઇન આપી છે એ ડિઝાઇન તમારે બનાવવાની પુસ્તકની અંદર. બરોબર, આગળ શું તમે આ ભોંયતળિયાની ડિઝાઇન ગોળ લાદી માટે કરી શકો? તો કે હા. તો તમે જોઈ શકો કે આ લીલી લાદીની જગ્યાએ છોડ્યા વગર ગોઠવવાનો પ્રયત્ન કરો તો શું તમને એ કરી શકશો? તમારા મિત્રો સાથે ચર્ચા કરો. તો એકની સાથે એક ગોળ રાઉન્ડ વર્તુળ તમારે બનાવવાનું છે. હવે લાદીની પેટર્ન પૂર્ણ કરવાની છે. બરોબર, તો આમાંથી જોઈને પણ તમારે આ 1, 2, 3, 4, 5 પાના નંબર 118 અને 19 ઉપરની જે પેટર્નો છે એ તમારે તમારી જાતે દોરવાની. બરોબર, હવે આપણે ઘડિયાળ અને ભાગાકાર બરોબર પ્રકરણ છે ત્યાર એ લઈએ છીએ. તો શ્યામાનો બગીચો. શ્યામાએ પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટા રોપવા વાવ્યા. તેમણે આ રોપાને પણ 3 ક્યારીઓ રોપ્યા. તેમનો બગીચો આવો દેખાય છે. તો જુઓ મિત્રો, કેવી રીતે આ 18 રોપ ક્યારીઓમાં વાવ્યા છે? તો દરેક ફૂલની ક્યારી ગોઠવણી અલગ અલગ છે. જુઓ, ગુલાબને કેવી રીતે વાવ્યા, સૂર્યમુખીને અને ગલગોટાને બીજે કેવી રીતે રોપ્યા. તો તમારે અહીંયા ચિત્રની અંદર જોવાનું. તો 18 તો પહેલા શું છે? તો કે ફૂલ છે ગુલાબના અને સૂર્યમુખી. તો સૂર્યમુખી છે એ લાઈનમાં છે. બરોબર, કેટલા છે સૂર્યમુખી? તો કે 18. હવે તમે પોતાના બગીચામાં બનાવી શકો એવો બગીચો દોરો કે જેના ફૂલની ક્યારી 48 રોપ હોય. દરેક હારમાં રોપોની સંખ્યા એક સરખી હોવી જોઈએ. બરોબર, તો આવી રીતે તમે પણ તમારા ઘરે, એટલે કે તમારા ઘરે તમે આવી રીતે ગાર્ડન પણ એક લાઈનમાં કરીને કરી શકો. કેવી રીતે રોપવું એ તમે ઘડિયા મુજબ, જે અત્યારે મેં કીધું એમ ઘડિયા આવડવા જોઈએ. બરોબર, તો તમને એ ગાર્ડનની અંદર કેવી રીતે રોપ રોપવા, થોડી જમીન હોય તો પણ રોપ રોપાઈ જાય. તો આગળ જોઈએ હવે અભરાઈમાં બરણીઓ. તો ભીમાએ 30 નાની મોટી બરણી અભરાઈ બનાવી છે. આ એક લાંબી છાલી હતી જેમાં બે પંક્તિઓ છે. દરેક હારમાં બરાબર એક સરખી બરણી રાખેલ છે. શું તમે બીજી કોઈ રીતે બરણી
માટે અભરાઈ બનાવવાનો વિચારી કરો છો? તો એક છાલી ન દોરો, તેમાં દર્શાવો કે તમે દરેક હારની નાની મોટી બરણી ગોઠવી શકો છો, બરોબર? તે જગ્યાએ કુલ કેટલી હાર છે? તો શું તમારા મિત્રને એ કોઈ અલગ છારણી દોરેલ છે? તો અહીંયા પણ તમારે તમારી જાતે બરોબર બરણી દોરવાની, નાની મોટી જે હોય એને અલગ કરવાની છે. તો સરળ રીતો, મને 7નો ઘડિયો નથી આવડતો, મને 5 સુધીના ઘડિયા જ આવડે છે, પરંતુ એક સરળ રીત પણ છે, હું 7નો ઘડિયો 2 અને 5નો ઘડિયો નો ઉપયોગ કરી બનાવું છું. તો બંટી અને ગુડ્ડુ છે અને વાત કરે છે, બરોબર? પહેલાં તો બંટી એમ કહે છે કે મને 7નો ઘડિયો આવડતો નથી. તો ગુડ્ડુ કહે છે મને 5 સુધીના ઘડિયા આવડે છે, પરંતુ એક સરળ રીત પણ છે, હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું. બાળકો યાદ કરવાને બદલે નવા ઘડિયાના રચનાનો આનંદ મળશે. તો તમે જો 2નો ઘડિયો 1 × 2 પછી 2 × 4 પછી 3 × 2 = 6, 4 × 2 = 8 આવી રીતના ગુણાકાર કરેલા છે. એવી રીતે 5નો ઘડિયો અને 2નો ઘડિયો કર્યો છે 7નો ઘડિયો, બરોબર? તો કે 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42, 7 × 7 = 49, 7 × 8 = 56, 7 × 9 = 63 અને 7 × 8 = 70. જો મેં કેવી રીતે પીળા ખાનામાં 2 સંખ્યાઓનો સરવાળો કરી 7નો ઘડિયો મેળવ્યો છે, તો તમે જોઈ શકો 2 અને 5, બરોબર? 2નો ઘડિયાની અંદર આમ કરેલું છે, બરોબર? અને નીચે 5ના ઘડિયામાં. હવે આ બંનેનો સરવાળો કરતા કેટલો થાય? તો કે 7. હવે ઉપર પછી તમે પુસ્તકની અંદર જોવો તો, ચાલો વિદ્યાર્થી મિત્રો પોતપોતાના પુસ્તકની અંદર જોવો તો 2 × 2 = 4 અને 2 × 5 = 10 છે. તો એ બંનેનો 4 અને 10 નો સરવાળો કરો તો 14 થાય. તો 7 × 2 કેટલા થયા? એટલે 7 × 2 કેટલા થયા? 14 થયા. તો આવી રીતે તેણે ઘડિયો પૂરો કર્યો છે. હવે બંટીને 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરી આ 7નો ઘડિયો રચવામાં મદદ કરો, બરોબર? હવે 4નો ઘડિયો છે, તો અહીંયા આપણે 4નો ઘડિયો લખવાનો છે, બરોબર? આવી રીતે બંટીએ કરેલું છે. ₹1 × 4 = 4. ₹2 × 4 = 8. અહીંયા આવશે ₹3 × 4 = 4, 4×4 = 8, 4×3 = 12.
જો કે 16 4 ગુણ્યા 5 ગુણ્યા 4 સોરી 5 ગુણ્યા 4 તો કેટલા આવશે 20 હવે આપણે અહીંયા કરશું કેટલી સંખ્યા છે 6 ગુણ્યા તો 6 4 24 પછી આવશે 28 32 4 9 36 અને છેલ્લે આવશે 4 3 40 તો તમારે તમારા પુસ્તકની અંદર જે ખાલી જગ્યામાં તમારે લખવાનું છે તે આ વસ્તુ લખવાની છે મેં જે નીચે લીટી કરી છે એ તો ચાલો જલ્દી ફટાફટ આ લીટી વાળું તમે લખી લ્યો પછી આગળ આપણે 3 નો ગડિયો એવી રીતે લખવાનો છે તો હવે આપણે આવ્યા 3 નો ગણ્યો બરોબર અહીંયા આવશે 1 ગુણ્યા 3 અહીંયા આવશે 1 ગુણ્યા અહીંયા આવશે 3 તેરી 9 અહીંયા આવશે 3 ચોક 12 અહીંયા આવશે 3 પંચાને 15 અહીંયા આવશે 6 3 18 21 24 27 બરોબર અહીંયા 1 કે 3
હવે 4 અને 3 ના ઘડિયાનો સરવાળો કરીએ અને આપણે 7 નો ઘડિયો લખવાનો છે તો ચાલો સૌ આપણે લખીએ 4 અને 3 નો ઘડિયો આપણે મિક્સ સરવાળો કરીએ એટલે પહેલો આવશે 7 પછી આવશે 14 પછી 21 આવી રીતે બરાબર તમારે 7 નો ઘડિયો લખવાનો છે તો કે 7 એકા 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35 7 6 42 47 49 7 8 56 પછી 63 આવી રીતે તમારે ઘડિયો પૂરો કરવાનો છે પણ તો ચોથાનો અને ત્રીજાનો સંખ્યા નીચે જે આવે એનો સરવાળો કરીને તમે 7 નો ઘડિયો લખી શકો બરાબર હવે તમે 12 નો ઘડિયો લખવામાં કયા બે ઘડિયાનો ઉપયોગ કરશો તો કેટલીક બિલાડીઓ ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી બરોબર તો જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યાં તેને માત્ર પગ જ દેખાતા તેણે 28 પગ ગણ્યા તો ખોખામાં કેટલી બિલાડી હશે તો કેટલી બિલાડી હશે તો તમારે વિચારવાનું એને 28 પગ દેખાણા તો એક બિલાડીને કેટલા પગ હોય તો કે 4 બરોબર તમે જોઈ શકો છો આઠ પગ અને બે બિલાડીઓ તો 12 પગ એટલે ખાલી જગ્યા બિલાડી તો કેટલા પગ અને કેટલી બિલાડીઓ તો અહીંયા તમારે જો અહીંયા લખ્યું છે કે 4 એક બિલાડીને 4 બરાબર 2 ને તો 3 ને કેટલા 28 પગ એટલે ખાલી જગ્યા બિલાડી તો આપણે 28 પગમાં કેટલી બિલાડી આવશે તો કે 7
संख्या में लखवानू छे। तो चलो लखी लो।